नमस्ते विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में फरी एक बार आपणे धोरण 10 माटे ग्रामरनो एक बीजो टॉपिक लईने आगळ वधवानुं छे। आजनो आपणो विषय छे एक्टिव एंड पेसिव वॉइस, एटले के कर्तरी अने कर्मणी वाक्य प्रयोग। तमे मारी पाछळना बोर्ड उपर आ वस्तु लखेली जोई शको छो कि जे आजे आपणे शीखवानी छे। सौथी पहेली समजूती हुं तमने एक्टिव अने पेसिव आ बे जे शब्दो छे એની આપવા માંગુ છું। તો પહેલાં તો આપણે એ બંને શબ્દોની સમજૂતી લેવાની છે। સૌથી પહેલાં આપણે એક્ટિવ વાક્ય શબ્દની સમજૂતી લઈએ તો સામાન્ય રીતે એક્ટિવ શબ્દનું જો તમે ગુજરાતી કરવા માંગતા હો તો એનો શબ્દશઃ ગુજરાતી થાય છે સક્રિય, બરાબર। અને પેસિવ આ શબ્દનું ગુજરાતી થાય છે નિષ્ક્રિય। હવે આમાં સક્રિયતા શું અને નિષ્ક્રિયતા શું છે એ આપણે જાણવાનું છે। સક્રિયતા એટલે કોઈ પણ કાર્ય માટે જે એનું કરતા છે એ કાર્ય કરવા માટે તત્પર હોય, તૈયાર હોય, એ સાથે કાર્ય સાથે જોડાયેલો હોય એટલે એને સક્રિયતા કહેવામાં આવે છે। અને સક્રિયતા હંમેશા કર્તરી વાક્યની સાથે રિલેટેડ રહેલી હોય છે, કારણ કે એ કાર્ય કરતા કરે છે। અને નિષ્ક્રિયતા છે એ કર્મણી વાક્ય સાથે રિલેટેડ છે। શા માટે? કારણ કે કર્મ છે એ કાર્ય કરતું હોતું નથી, એ કાર્યને દર્શાવવાનું કામ કરે છે। કાર્ય તો કરતા જ કરે છે, કર્મ માત્ર એને દર્શાવવાનું કામ કરે છે। એટલા માટે કર્મ છે નિષ્ક્રિયતાપૂર્વક કાર્ય કરે છે એટલે એને પેસિવ એવો શબ્દ આપવામાં આવેલો છે। હવે તમને એક ઉદાહરણ દ્વારા એ વાત સમજાવું તો સૌથી પહેલાં તો કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે તમને હું પહેલું ઉદાહરણ ગુજરાતીમાં આપવા માગું છું, બરાબર। તમે અહીંયા જોઈ શકો છો, હું લખું છું મીના બહેન કપડાં ધોવે છે, બરાબર। આ એક વાક્ય મેં અહીંયા તમારી સામે ગુજરાતી ભાષામાં લખેલું છે, મીના બહેન કપડાં ધોવે છે, બરાબર। હવે આ વાક્યની અંદર આપણે જે જોવાનું છે એ શું છે એ જોઈએ। હવે અહીંયા તમે જુઓ, આ વાક્યની અંદર મીના બહેન એક વ્યક્તિનું નામ છે, બરાબર। એક વ્યક્તિ અથવા તો એક બહેન છે, બરાબર। અને મીનાબહેન કરે છે શું તો કે ભાઈ કપડાં ધોવે છે। અને જો તમે ગ્રામરની ભાષામાં જાણવા માગતા હો તો કપડાં ધોવું એ એક ક્રિયા છે, બરાબર। અને એ કપડાં ધોવાની ક્રિયા કરનાર કોણ છે તો એ કરતા છે અહીંયા મીનાબહેન। એટલે અહીંયા મીનાબહેનની કરતા સાબિત થયા, કપડાં ધોવે છે એ ક્રિયા સાબિત થઈ, બરાબર। હવે બીજી મહત્વની વાત કે કપડાં ધોવા એ આખી ક્રિયા નથી, આ વાક્યની અંદર ક્રિયા એક જ છે અને એ છે ધોવું, બરાબર। આ વાક્યની અંદર ક્રિયા છે ધોવું, અથવા તેને તમે ક્રિયાપદ પણ કહી શકો, ધોવાની ક્રિયા। શું ધોવાની ક્રિયા એ હવે આપણે જોઈએ તો એ છે કપડાં અને એ છે કર્મ। વાક્યની અંદર કર્મ કેમ શોધવું એ આ વસ્તુ શીખવાડે છે, કઈ રીતે એ આપણે જોઈએ। વાક્યની હું ઉદાહરણ હમણાં ફરી એકવાર લખીશ, પણ વાક્યની અંદરથી કર્મ કેમ શોધવું ને એ મારે તમને દેખાડવાનું છે। શા માટે? કારણ કે આપણે કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે એટલે બંનેને સરખું મહત્વ આપવું પડશે, અને આને તો ખાસ કારણ કે આપણે એને કર્મણી બનાવવાનું છે। કર્મ કેમ શોધવું એ તમને પહેલાં બતાવું। કોઈ પણ વાક્યની અંદર માની લો કે એની વ્યાખ્યા છે, કોઈ પણ વાક્યમાં શું એવું પૂછવાથી મળતો ઉત્તર એટલે કર્મ, બરાબર। તો અહીંયા આપણે શું પૂછવાથી કર્મ મળશે એવું આપણે કીધું, એ સિવાય કોણ પૂછવાથી પણ કર્મ મળતો હોય છે, બરાબર। વાક્યમાં કોણ અથવા તો કોને એવું પૂછવાથી કર્મ મળે છે, તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની, આ તો ખાસ, કારણ કે મોટા ભાગના વાક્યમાં
શું એવો પ્રશ્ન તમારે પૂછવાનો રહેશે, શું પૂછવાથી જ તમને કર્મ મળશે, બરાબર છે? એટલે હવે જે ઉદાહરણ આપણે લખ્યું હતું એ ઉદાહરણને આપણે ફરી એકવાર જોવાનું છે. જો હવે ફરી એકવાર આપણું આગળનું ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ આપણે લખ્યું, મીનાબેન કપડાં ધોવે છે. આપણે આ વાક્યમાં ત્રણ વસ્તુ શોધવાની છે, બરાબર? એક તો કર્તા, ના ચાર વસ્તુ, બીજું છે કર્મ, ત્રીજું છે ક્રિયાપદ અને ચોથું છે કાળ. આ ચાર વસ્તુ તમે શોધશો તો જ તમારું આખું વાક્ય જે છે એ પેસિવ વાક્યમાં ફરી શકશે, બરાબર છે? હવે આપણે ફરી પાછા વાક્ય ઉપર જઈએ તો સૌથી પહેલાં તો આપણે વાક્યનો કર્તા શોધીએ. કપડાં ધોવાનું કામ કરનાર કોણ છે? તો કે મીનાબેન, બરાબર? એટલે વાક્યનો કર્તા આપણને મળે છે મીનાબેન. મીનાબેન શું કરે છે? કપડાં ધોવે છે. અથવા મીનાબેન શું ધોવે છે? તો કે કપડાં. એટલે વાક્યમાં મળ્યું આપણને કર્મ. મીનાબેન કપડાંને શું કરે છે? ધોવે છે. તો મળી આપણને ક્રિયા અથવા તો ક્રિયાપદ. હવે આ ત્રણ વસ્તુ તો મળી જ ગઈ છે, ચોથું શોધવાનું છે વાક્યનો કાળ. મીનાબેન કપડાં ધોવે છે, આ વાક્યને તમે કયો કાળ કહી શકો? સાદો વર્તમાન કાળ. એટલે વાક્યનો કાળ છે સાદો વર્તમાન કાળ. એટલે ચારે ચાર વસ્તુ આપણને મળી, કર્તા, કર્મ, ક્રિયાપદ અને કાળ, બરાબર છે? આ ચારે ચાર વસ્તુ મળી. હવે માની લો કે આ જ વાક્યને ગુજરાતીમાં જ તે હું કર્મણી વાક્ય બનાવું. આ જે વાક્ય છે કર્તરી વાક્ય છે, બરાબર? આ વાક્ય છે કર્તરી વાક્ય છે અને આપણે એને હવે બનાવીએ છીએ ગુજરાતીમાં જ કર્મણી વાક્ય. તો એ બનશે, મીનાબહેન દ્વારા કપડાં ધોવાય છે. અથવા તમે એમ પણ લખી શકો, કપડાં મીનાબહેન દ્વારા ધોવાય છે. તો હવે આ બંને વાક્ય વચ્ચેનો તફાવત જુઓ. શું તફાવત છે એ આપણે અહીંયા જોઈએ. પહેલું વાક્ય એટલે કે મૂળ વાક્ય છે કર્તરી વાક્ય, આ બંને કર્મણી વાક્ય છે, બરાબર? મૂળ વાક્ય છે કર્તરી વાક્ય, એ વાક્યની શરૂઆત થાય છે કર્તાથી. અને અહીંયા તમે જુઓ આ વાક્યની શરૂઆત થઈ કર્મથી. હવે અહીંયા કર્તા જે કામ કરે છે કપડાં ધોવાનું, એ કામ તો એ જ કરે છે, મતલબ મીનાબેન જ કપડાં ધોવે છે. કર્મ છે કપડાં, એ તો કાંઈ કાર્ય કરતું નથી. એટલે આ સક્રિય થયા, આ નિષ્ક્રિય થયું, આ એક્ટિવ વાક્ય થયું, પેસિવ વાક્ય. સમજાયું? એક્ટિવ શું ને પેસિવ શું, પહેલી સમજણ આપણે એની લેવી પડે. આપણે શીખ એક્ટિવ પેસિવ કરે એક્ટિવ એમ ન હોય. એક્ટિવ પેસિવ કરવા માટે પહેલાં એક્ટિવ શું ને પેસિવ શું એની સમજણ લેવું. કપડાં ધોવાનું કામ મીનાબેન જ કરે છે. કપડાં છે એ નિષ્ક્રિય છે, એ માત્ર કાર્યને દર્શાવે છે કે કામ કોણ કોઈકના દ્વારા થયું છે. સક્રિય કાર્ય મીનાબેન કરે છે, એટલા માટે એક્ટિવ વાક્ય છે, આ પેસિવ વાક્ય છે. બીજી મહત્વની વાત કે આ વાક્યમાં તમે જુઓ તો કપડાં એટલે કે કર્મને આપણે સૌથી પહેલાં લીધું છે. તો કર્મણી વાક્યમાં વાક્યનો મેઇન જે કહેવાય બેસ એ કર્મ છે. કર્તરીમાં કર્તા છે, કર્મણીમાં કર્મ છે. અને ત્યાર પછી મીનાબહેન છે એ કર્તા અહીંયા આપણે દર્શાવ્યા. હવે આ શબ્દ તમે જુઓ, દ્વારા ધોવાય છે, બરાબર? દ્વારા એટલે કે મીનાબહેને કાર્ય કર્યું એ દર્શાવવા માટે આપણે કર્મનો સહારો લીધો. એક સક્રિય કાર્યને આપણે નિષ્ક્રિયતામાં ફેરવ્યું, એક એક્ટિવ સેન્ટેન્સને આપણે પેસિવ સેન્ટેન્સમાં ફેરવ્યું. તો એક્ટિવ શું અને પેસિવ શું એની સમજણ અહીંયા તમને સૌથી પહેલાં તો મળે. બાકીની જે વસ્તુઓ છે એના સમજણ માટે આપણે આગળ ઉપરનો લેક્ચર જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો તમે ચોક્કસથી જોજો, તમારા આગળના ચેપ્ટરમાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમારા મિત્રોને પણ જોવાનું કહેજો. નમસ્કાર.